बैक समाचारों साथे आगे बढ़िए। बेल्जियम ने हीरा पेढ़ीए नादारी नोंधावता खड़भड़ाट मचो छे। हीरा पेढ़ीए 142 करोड़ मां नादारी नोंधावी सूरतना वेपारीओना बेल्जियम नी बैंक मां नाणा फसाई गया छे। उठामणू करनार मूळ सौराष्ट्रना हीरा वेपारी युद्ध मंदिरना माहौल वच्चे हीरा पेढ़ीए उठामणू कर्युं छे। बेल्जियममां 30 वर्षथी ट्रेडिंग फाइनांसनो वेपार करता हता त्यारे बेल्जियम नी बैंक ना रूपिया फसाया छे। हीरा वेपारीओ चिंतित छे, युद्ध छे, मंदीनो माहौल छे अने तेनी वच्चे उठामणू करता वेपारीओ नी चिंता वधी छे। उठामणू करनार मूळ सौराष्ट्रना हीरा वेपारी छे। बेल्जियम मां 30 वर्ष थी डायमंड ट्रेडिंग अने फाइनांस नो वेपार करती पेढ़ीए उठामणू कर्युं छे। नादारी नोंधावी छे, 142 करोड़ मां नादारी नोंधावता खूब ज खड़भड़ाट मची गयो छे। यूक्रेन रशिया युद्ध होय, पलेस्टाइन हमास युद्ध की स्थिति, विश्वना अलग अलग देशों में मंदी नु वातावरण, त्यारे उठमणा थी पड़ता पर पाटू पड़ो छे। हीरा व्यापारियों ने चिंता में वधारो थई चुक्यो छे। बेल्जियम में जे बैंकों में नाणा हता ते फसाई गया छे। हीरा पेढ़ीए 142 करोड़ में नादारी नोंधावी उठमणू करनार मूळ सौराष्ट्रना हीरा व्यापारी होवानुं सामे आव्युं छे। युद्ध अने मंदीना माहौल वच्चे हीरा पेढ़ीए उठमणू कर्युं। एक बाजू हीरामां भयंकर मंदी चाली रही छे ने आ वच्चे बेल्जियमनी एक कंपनी छे तेने नानाडी नोंधावी छे, त्यारे दिनेश भाई आपणी साथे छे, तेमनी साथे वात कर्युं। साहेब, मंदी चाली रही छे, ए वच्चे 30 वर्ष जूनी कंपनी छे बेल्जियमनी अंदर, तेमणे नानाडी नोंधावी छे, कई रीतना आ समग्र जोई रह्या छो? COVID-19 पछीनी परिस्थितिनो जो आपणे आंकलन करीए तो वैश्विक स्तर ઉપર જે બે મેઈન કન્ટ્રી છે, આપણે જે ડિમાન્ડ વધારે વધારે સપ્લાય કરી છે કર્ટન પોલિશ ને ડાયમંડ જ્વેલરી, તે અમેરિકા અને ચાઇના છે। પરંતુ COVID-19ની પરિસ્થિતિ પછી અમેરિકાની અંદર મંદીનો માહોલ કન્ટિન્યુટી છે અને ચીન ચાઇનાની અંદર પણ આર્થિક મંદીનો માહોલ છે। આજે ચાઇનાનું માર્કેટ 35% જેટલું એક્સપોર્ટ આપણે ત્યાં કરતા હતા, પરંતુ આજે ઘટીને 4-5% થઈ ગયું છે। એકંદરે જોઈએ તો આપણે 100% રો મટીરિયલ ઇમ્પોર્ટ કરી અને કર્ટન પોલિશ કરીને વિદેશમાં આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, પરંતુ વૈશ્વિક સ્તરે પરિબળો, આપણે ખાસ કરીને રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત કરીએ, ઇઝરાયલ અને ઇરાક અને પેલેસ્ટાઇનના યુદ્ધની વાત કરીએ, આ બધા પરિબળોના કારણે કર્ટન પોલિશ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડો સતત ઘટતી જાય છે। આ પરિસ્થિતિની અંદર સુરતની લોકલ લેવલ ઉપર પણ કરીને નાની નાની પેઢીઓ આર્થિક નાદારી પણ નોંધાવી છે 2-3 વર્ષની અંદર, પરંતુ હવે એની નેગેટિવ ઇમ્પેક્ટ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ ધીરે ધીરે જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના આધાર ઉપર બેલ્જિયમ એન્ડ્રોપ સ્થિત એક 30 વર્ષ જૂની કંપનીએ બેંક કરપ્શનની ફાઇલ ત્યાં જમા કરાવી છે બેંકની અંદર, અને બેંકના $70 મિલિયન એમને ફાઇનાન્સ બેંક દ્વારા પ્રાપ્ત થયેલું નહીં ચૂકવવાના કારણે એ લોકો અત્યારે પરિસ્થિતિ વીક પડવાના કારણે ચૂકવી શકે એવી સ્થિતિમાં નથી, પરંતુ એમની નેગેટિવ ઇમ્પેક્ટ સુરતના નાના નાના વેપારીઓ ઉપર એટલા માટે જોવા મળશે કારણ કે એમના દ્વારા એમને ફાઇનાન્સ મળતું, કારણ કે ભારતીય બેંક દ્વારા એમને ફાઇનાન્સ મળતું નથી, એટલે આવી કંપનીઓ બેલ્જિયમની અંદર ફાઇનાન્સ કરતી હોય છે અને નાના કારખાનેદારો રફની ખરીદી કરીને ફાઇનાન્સ પ્રાપ્ત કરીને પોતાના બિઝનેસ ચલાવતા હોય છે। આ પરિસ્થિતિ એક સારી દિવાળી પછી પરિસ્થિતિ સારી થાય એવી અપેક્ષા સાથે છેલ્લા 3 વર્ષથી ઇન્ડસ્ટ્રીના લોકો કારોબાર કરી રહ્યા છે, અને એક અમેરિકાના ઇલેક્શન પછી પણ કંઈક પરિવર્તન આવે અને જે પ્રમાણે રશિયા અને યુક્રેનના યુદ્ધની શાંતિની વાતો મંત્રણાઓ ધીરે ધીરે આગળ વધી રહી છે ભારતના એસોસિએટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મારફતે, જો આ બધી બાબતો પોઝિટિવ થશે તો ફરી દિવાળી પછી માર્કેટ કંઈક સારી અપેક્ષાઓ સાથે ખુલશે એવી અપેક્ષા સાથે આ સાથે આ બુલેટિનમાં હાલ બસ આટલું જ, મને રજા